જે સેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે સેપ્ટર નંબર 7, અલ્ટરનેટિંગ કરંટ. આમ અલ્ટરનેટિંગ કરંટ છે એ આખું સેપ્ટર ગાણિતિક છે, એટલે તમારે લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન છે રાખવાનું રહેશે. અલ્ટરનેટિંગ કરંટ છે એ ગુજરાત બોર્ડમાં પણ ખાસ અગત્યનું સેપ્ટર છે, અને તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો એમાં પણ આ સેપ્ટરમાંથી એક કે બે MCQs છે એ રૂટિંગ પૂછાતા હોય છે. જે MCQ પૂછાય છે એકદમ સિલી હોય છે અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. અલ્ટરનેટિંગ કરંટ શરૂ કરતાં પહેલાં આપણે લોકો સૌથી પહેલાં DC વિશે સમજીએ. DC બોલે તો ડાયરેક્ટ કરંટ, અને DCની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો થોમસ આલ્વા એડિશન. DCની અંદર હોય છે નોર્મલી એક બેટરી હોય, એની સાથે તમારે કોઈ ઉપકરણ છે એને જોડી દેવાનું. પરિપથ પૂર્ણ થશે એટલે એમાંથી રહેવાજિક રીતે વિદ્યુત પ્રવાહ છે એનું વહન થશે. આપણે લોકો કરંટ ઇલેક્ટ્રિકસિટીની અંદર DC સાથે જ આપણે કામ કર્યું. સો એવી કોઈ એક પરિસ્થિતિ અહીંયા આગળ હું બતાવું. અહીંયા આગળ હું આ રીતે કોઈ બેટરી છે એને કનેક્ટ કરું છું. બેટરી હોય એટલે એના બે ધ્રુવ હોય છે, એક ધન ધ્રુવ બીજો હોય છે ઋણ ધ્રુવ. એની સાથે આપણે કોઈ એક ઉપકરણ છે એને જોડીએ. ઉપકરણ તરીકે તમે લઈ શકશો બલ્બ, પછી ટ્યુબલાઇટ, પંખો, ઇસ્ત્રી વગેરે. અહીંયા આગળ તમે જે ઉપકરણ જોડશો એને પોતાનો અવરોધ હશે. ધારો કે એ જે અવરોધ છે એને આપણે કહી દઈએ R, બેટરી છે એના વોલ્ટેજને આપણે કહી દઈએ V. અહીંયા આગળ બંધ ગાળો સી રચાય તો પરિપથમાંથી ધારો કે I જેટલો પ્રવાહ છે એ પસાર થાય. સમજવા માટે અહીંયા આગળ હું બેટરી છે એના વોલ્ટેજ આપું છું 100 વોલ્ટ, અને અહીંયા આગળ તમે જે ઉપકરણ જોડેલું છે એનો જે અવરોધ છે એ આપણે ધારી લઈએ ધારો કે 10 ઓહમ. હવે મારે એ જાણવું છે કે આ પરિપથમાંથી કેટલો પ્રવાહ છે એ પસાર થતો હશે. બહુ સિમ્પલ છે, તમે અહીંયા આગળ સીધો ઓહમનો નિયમ છે યુઝ કરી શકો. સો I બરાબર વીના છેદમાં R. વોલ્ટેજ મેં તમને આપેલા છે 100 વોલ્ટ, અવરોધ આપેલો છે 10 ઓહમ, તો પરિપથમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આપણને મળશે 10 એમ્પિયર. હવે આ જે પ્રવાહ છે એ સમય સાથે બદલાતો નથી, ઇટ મીન્સ સમયથી સ્વતંત્ર છે. 24 કલાક પ્રવાહ છે એ આ જ રીતે ફ્લો થશે. આપણે ભણી ગયા કે બેટરીના ધનમાંથી પ્રવાહ છે એ બહાર આવશે અને ઋણની અંદર દાખલ થશે, એટલે 24 કલાક પ્રવાહ છે એની ડાયરેક્શન આમ જ હશે. કરેક્ટ. સો સમય સાથે પ્રવાહ છે એની ડાયરેક્શન બદલાતી નથી, એટલે આને કહેવામાં આવે છે નોર્મલી ડાયરેક્ટ કરંટ. ગુજરાતીમાં આને આપણે કહીશું સીધો પ્રવાહ. એવી જ રીતે વોલ્ટેજ પણ સમય સાથે બદલાતા નથી, ઇટ મીન્સ વોલ્ટેજ પણ સમયથી સ્વતંત્ર થશે. અહીંયા આગળ બેટરીનો આ જે શેડો છે એ ધન છે, આ શેડો છે ઋણ છે. સો 24 કલાક બેટરીનો આ શેડો છે ધન રહેશે, આ શેડો છે ઋણ રહેશે, એટલે આને કહેવામાં આવશે નોર્મલી ડાયરેક્ટ વોલ્ટેજ. ગુજરાતીમાં આને આપણે કહીશું સીધો વોલ્ટેજ. પરફેક્ટ. જો અહીંયા આગળ હું વોલ્ટેજ વિરુદ્ધ સમય અને એવી જ રીતે પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરું તો એ ગ્રાફ છે એ મને સમય અક્ષના સમાંતર મળશે. વોલ્ટેજ વિરુદ્ધ સમય, અહીંયા આગળ આપણે વોલ્ટેજ લીધેલા છે 100 વોલ્ટ, તો વોલ્ટેજનો જે ગ્રાફ છે એ સમય અક્ષના સમાંતર મળશે. સો V બરાબર આપણે લઈ લઈએ 100 વોલ્ટ. સો આનો સીધો અર્થ એવો થશે કે વોલ્ટેજ છે એ સમય સાથે બદલાતો નથી, ઇટ મીન્સ સમયથી સ્વતંત્ર છે. વોલ્ટેજ છે એની ડાયરેક્શન બદલાતી નથી. પરફેક્ટ. એવી જ રીતે જો હું પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરું તો એ ગ્રાફ પણ સમય અક્ષને સમાંતર મળશે. અહીંયા આગળ આપણને પ્રવાહ મળે છે 10 એમ્પિયર. સો I બરાબર 10 એમ્પિયર. કરેક્ટ. સો પ્રવાહનો જે ગ્રાફ છે એ પણ સમય અક્ષને સમાંતર છે. તો આનો સીધો અર્થ એવો છે કે પ્રવાહ પણ સમય સાથે બદલાતો નથી, ઇટ મીન્સ સમયથી સ્વતંત્ર છે. અને પ્રવાહ છે એની કોઈ એક જ ડાયરેક્શન છે, સો ડાયરેક્શન પણ બદલાતી નથી. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. વોલ્ટેજ સી વધારે, સો 100 વોલ્ટ, અને પ્રવાહ સી ઓછો છે, એટલે વોલ્ટેજના ગ્રાફની નીચે તમારે પ્રવાહનો ગ્રાફ છે એ દર્શાવવાનો રહેશે. કરેક્ટ. ત્યાર પછી મારે ડિસ્કસ કરવું છે AC. AC નું ફૂલ ફોર્મ થશે અલ્ટરનેટિંગ કરંટ, અને AC છે એની શોધ નિકોલા ટેસ્લાએ કરેલી.
एसी जनरेटर आपणे लोको भणीए, सो एनी अंदर एक मेग्नेट अहींया आगळ आपणे लेता था, बीजो मेग्नेट अहींया आगळ आपणे लेता था, अने आपणे कहता था एन अने आपणे कहता था एस, एटले चुंबकीय क्षेत्र सी नॉर्मली आम हशे एन थी एस तरफ। आ बे मेग्नेटनी वच्चे आपणे आर्मेचर बोले तो गूंचळू छे एने गोठवता था, अने गूंचळाने तमे कोईक रीते रोटेशन करावशो ओमेगा जेटली कोणीय झड़पथी, तो गूंचळा साथे संकळायेल फ्लक्षनी अंदर फेरफार थशे, परिणामे गूंचळानी अंदर EMFC प्रेरित थशे। अपनी आग फ्लक्षन फॉर्मुला से, सो फ्लक्ष फाय इज इक्वल टू, धारो कि गूंचळा की अंदर आटा की संख्या एन से, एन ए बी कॉस ओमेगा टी, अँ आग गूंचळू से ई ओमेगा जेटली कोणीय झड़प थी रोटेशन करे से, एटले थीटा की जगह तमे लेवू पड़शे ओमेगा टी, करेक्ट। जो फ्लक्ष की अंदर फेरफार थशे तो परिणाम एम EMF प्रेरित थशे। EMF માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ માઇનસ ડી ફાઈ બાય ડી ટી। હવે યાદ રાખજો અહીંયા આગળ તમે એક ફેરી આટાની સંખ્યા લઈ લીધી, તો હવે અહીંયા આગળ આટા દર્શાવવાના નથી, આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। સો ઈ બરાબર માઇનસ ડી બાય ડી ટી એન એ બી કોસ ઓમેગા ટી, ગૂંચળાના આટાની સંખ્યા સી અચળ હોય, પછી ગૂંચળું છે એનો એરિયા પણ અચળ હોય, કંઈ એવું થોડી ના હોય કે ગૂંચળું ભ્રમણ કરે એટલે એનો એરિયા ઓટોમેટિક ચેન્જીસ થાય, સો એવું તો બની ન શકે। ચુંબકીય ક્ષેત્ર છે એ પણ નિયમિત છે, તો આ બધું એક આંકડો બનશે એટલે એને આપણે બહારું લઈ લઈએ, તો ઈ બરાબર માઇનસ એન એ બી, અહીંયા આગળ આવશે ડી બાય ડી ટી કોસ ઓમેગા ટી, એવરીબડી નોઝ કોસ છે એનું વિકલન થઈ જશે માઇનસ સાઇન, સો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે ઈ બરાબર એન એ બી કોસનું થઈ જશે સાઇન ઓમેગા ટી। અહીંયા આગળ માત્ર ને માત્ર આપણે કોસનું વિકલન કર્યું, હજી ઓમેગા ટીવાળા પદનું વિકલન કરવાનું બાકી છે, સો એનું ફરીવાર વિકલન કરશો તો આન્સર શું આવશે ઓમેગા, એવરીબડી નોઝ ઓમેગા ટીનું વિકલન થઈ જશે ઓમેગા, પરફેક્ટ। તો આ તમને એક EMF છે એની માટેનું ફોર્મ્યુલા તમને મળશે। એવરીબડી નોઝ આટાની સંખ્યા અચળ છે, ગૂંચળું તમે જે લીધેલું છે એનો એરિયા પણ અચળ છે, ચુંબકીય ક્ષેત્ર તો આપણે નિયમિત લાગુ પાડેલું, પછી ઓમેગા છે એ પણ અચળ છે કારણ કે તમે કેટલી ઝડપથી એને રોટેશન કરાવશો એ ફિક્સ હોય, એટલે આ એક આખો આંકડો બનશે, એને આપણે કહેતા થાય E0। E0 છે એને આપણે કહીશું મહત્તમ વોલ્ટેજ, પરફેક્ટ, અને સાઇન ઓમેગા ટીનું ઓમેગા ટી। ઘણા લોકો આને આ રીતે લખતા હોય V બરાબર VM સાઇન ઓમેગા ટી। અલ્ટરનેટિંગ કરંટની અંદર આપણે વોલ્ટેજને આ રીતે બતાવવાના છીએ V બરાબર VM સાઇન ઓમેગા ટી, કરેક્ટ। જરૂરી નથી કે વોલ્ટેજ છે એના સમીકરણમાં સાઇનવાળું વિધેય જ હોય, ઘણી રેફરન્સ બુકની અંદર આવું પણ ઇક્વેશન હોય છે V બરાબર VM કોસ ઓમેગા ટી, સાઇન અથવા કોસ આ બેમાંથી કોઈ એક વિધેય સી હોઈ શકે, ડન, મૂંઝાવાનું નહીં। આપણી ટેક્સ્ટબુકની અંદર સાઇનવાળું વિધેય આપેલું છે તો આપણે સાઇન સાથે જ કામ કરવાના છીએ। હવે તમારે જો પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો V બરાબર IR, ઓહમનો નિયમ સીધો, તો અહીંયા આગળ આપણે લઈ લઈએ વીની જગ્યાએ IR ધેટ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, આઈ બરાબર શું થઈ જશે VM અપોન આર સાઇન ઓમેગા ટી, અધરવાઇઝ VM અપોન આર એને આપણે કહી દઈએ IM સાઇન ઓમેગા ટી। IM છે એને કહેવામાં આવશે પ્રવાહનો કંપ વિસ્તાર, અથવા તો એને કહેશો આપણે મહત્તમ પ્રવાહ, કરેક્ટ। તો પ્રવાહ છે એનું ઇક્વેશન આપણને આવું મળશે, ડન। હવે અહીંયા આગળ આપણે વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટીનો અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ સી ડ્રો કરીએ એક આવતકા પરનું। હવે વોલ્ટેજ અને પ્રવાહ આ બે સમીકરણની અંદર સાઇનનું વિધેય છે, સો સૌથી પહેલાં આપણે વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ ડ્રો કરીએ એક આવતકા પર આપણે જઈએ, તો આ 0, અહીંયા આગળ આવશે પાઈ બાય 2 પાઈ, પછી 3π/2, અહીંયા આગળ આપણે લઈ લઈએ 2π, કરેક્ટ।
तो वोल्टेजनु आ समीकरण थई गयुं अने साइननु विधेय छे एवरीबडीनो साइन जीरो एटले जीरो थशे साइन पाई बाय टू एटले वन थशे साइन पाई एटले जीरो थ्री पाई बाय टू एटले माइनस वन अने टू पाई एटले जीरो एटले आपणने जे ग्राफ मळशे ए एक्जेक्ट आ रीते आपणने ग्राफ मळशे एवरीबडीनो करेक्ट आ थई जशे नॉर्मली आ जे पीक पॉइंट छे ए वोल्टेजनु महत्तम मूल्य थशे पण प्लस અને અહીંયા આગળ જે પીક પોઈન્ટ છે એ વોલ્ટેજનું નીચે તરફ મહત્તમ મૂલ્ય થશે પણ અહીં આવશે માઇનસ કરેક્ટ અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો એસીની અંદર વોલ્ટેજ સી સમય સાથે બદલાશે જો અહીંયા આગળ પ્લસ વીએમ છે તો અહીંયા આગળ થઈ ગયું માઇનસ વીએમ બરાબર એવી રીતે તમે જો પ્રવાહ છે એનો ગ્રાફ ડ્રો કરવા જાઓ तो प्रवाह से एना समीकरण में साइन नु विधेय से भाई डन तो ग्राफ सी आपने साइन जो मळशे पण थोड़ी शरम राखवानी ग्राफ सी सहेज नीचे थी बतावानो प्रवाहनो आ रीते आ जे पीक पॉइंट बताय ई प्रवाहनु महत्तम मूल्य थशे सो एने आपणे कही दी आईएम अने अहींया आगळ जे पीक पॉइंट बताय ई थई जशे माइनस आईएम सो प्रवाह पण समय साथे बदलाशे इट मीन्स वोल्टेज अने प्रवाह से ए समय साथे सतत बदलाया करशे टेक एन एक्जाम्पल अहींया आगळ आपणे उपकरण तरीके पंखो से पछी ट्यूबलाइट से एवं कंई जोड़ेलू से ए बधाने पोतानो अवरोध हशे तो अहींया आगळ तमे धारो कि एसी अने लागू पाड़ी जो कोई पण उपकरण जोड्यु होय अने पोतानो अवरोध तो होवानो ધારો કે અહીંયા આગળ તમે બલ્બ જોડેલો છે તો બલ્બ હોય અને પોતાનો અવરોધ હોય અને એને તમે આપી દીધું એસી ઉદ્ગમ તો થશે કેવું નોર્મલી કોઈ એક સમયે ઉપરનો છેડો પ્લસ હશે નીચેનો છેડો સી માઇનસ હશે બીજી ક્ષણે ઉપરનો છેડો જે પ્લસ હતો એ માઇનસ થશે અને નીચેનો જેડો છેડો છે એ માઇનસ હશે એ પ્લસ થઈ જશે સતત આ રીતે એ બદલાયા કરશે બરાબર सो एटला माटे एने कहेवामां आवे छे नॉर्मली अल्टरनेटिंग करंट ओर अल्टरनेटिंग वोल्टेज परफेक्ट एवी ज रीते प्रवाह छे ई पण सतत बदलाया करशे टेक एन एक्जाम्पल उपरनो छेडो प्लस नीचेनो माइनस तो प्रवाह आम फ्लो थशे पछी जेवो उपरनो माइनस थशे नीचेनो प्लस थशे एटले प्रवाह आम फ्लो थशे एटले प्रवाह पण समय साथे सतत बदलाशे एटले आने कहेवामां आवे छे नॉर्मली अल्टरनेटिंग करंट गुजराती आनो बहु मस्त थाय उलट सुलट प्रवाह અથવા તો એને કહેવામાં આવશે પ્રત્યાવર્તી પ્રવાહ કરેક્ટ સો આ બેઝિક આખો આઈડિયા છે અને એકદમ ઇઝી આખો આઈડિયા છે હવે આપણે અલ્ટરનેટિંગ કરંટ છે એની અંદર ઘૂસી જઈએ દાખલ થઈએ અને એક પછી એક સ્પેશિયલ કેસીસ છે એ ડિસ્કસ કરતા જઈએ તમારું ધ્યાન સતત અહીંયા આગળ રાખવાનું રહેશે કારણ કે એકદમ મેથેમેટિકલ આખો ચેપ્ટર છે એટલે હું કઈ રીતે કરાવું છું એના ઉપર તમારું ફોકસ છે એ સતત રહેવું જોઈએ એમાં સૌથી પહેલી થિયરી જે મારે ડિસ્કસ કરવાની છે એ છે અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ પરિપથમાં એકલો અટૂલ અવરોધ હોય અને એને તમે એસી વોલ્ટેજ લાગુ પાડશો તો પ્રવાહ છે એ કેટલો મળશે પાવરનો વ્યય છે એ કેટલો થશે આવી બધી બાબતો છે આપણે ડિસ્કસ કરવાની છે સો પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારની પરિસ્થિતિ તો સૌથી પહેલું કામ છે એ તમારે ડાયાગ્રામ સી ડ્રો કરવાનું અવરોધ છે અને તમારે એસી વોલ્ટેજ સી આપવાના છે એસી વોલ્ટેજ છે એનો સિમ્બોલ આવો થશે કોઈપણ ડટ્ટો હોય બેટરી એનો સિમ્બોલ આવો થશે સો એમાં પ્લસ માઇનસ સી લખીને તમને આપશે જ્યારે અલ્ટરનેટિંગ કરંટ હોય એસી ઉદ્ગમ ત્યાં આગળ પ્લસ કે માઇનસ લખેલું હોતું નથી કારણ કે એ સમય સાથે સતત બદલાય બરાબર તો આ એનો સિમ્બોલ થઈ ગયો અને આને આપણે અવરોધ સાથે જોડી દઈએ તો આ થઈ ગયો સિમ્પલ પરિપથ ડન હવે અહીંયા આગળ આપણે કોઈ એક ક્ષણ સી પસંદ કરીએ ધારો કે ઉપરનો છેડો પ્લસ હોય નીચેનો માઇનસ હોય તો આ પણ પ્લસ થશે આ પણ માઇનસ થશે
ડન. આપણે કોઈ એક ક્ષણ છે એ પસંદ કરેલી છે, કારણ કે આવું તમે લખી ન શકો બરાબર, કારણ કે આ સતત બદલાતું હોય. તો આપણે ફોટો પાડીએ, ધારો કે એવો સમય હોય કે ઉપરનો છેડો પ્લસ હોય નીચેનો માઇનસ હોય, તો અહીંયા આગળ આપણે ફોટો પાડી દઈએ બરાબર, અને એ પરિસ્થિતિ હું અહીંયા આગળ તમને બતાવું છું. તો આ કેસની અંદર પ્રવાસી આમ ફ્લો થશે, ડન. ધારો કે નીચેનો છેડો પ્લસ હોય ઉપરનો છેડો માઇનસ હોય તો પ્રવાહ આમ પસાર થશે. તમને ખ્યાલ છે કે ભારતની અંદર ફ્રિકવન્સી છે એ 50 હર્ટ્ઝ જેટલી છે, અને USA છે એની અંદર ફ્રિકવન્સી છે એ 60 હર્ટ્ઝ જેટલી છે બરાબર. અને આપણી ઘરે જે આવતા જે વોલ્ટેજ છે એસી વોલ્ટેજ એ 220 વોલ્ટ છે, પરફેક્ટ. તો આનો સિમ્પલ અર્થ શું થશે, આ તો ફ્રિકવન્સી છે નોર્મલી. તો આવતકાળ તમારે ફાઇન્ડ કરવો હોય તો ટી બરાબર 1/f થાય, અને એફની જગ્યાએ તમે 50 મૂકી જાઓ તો 1/50. અહીંયા આગળ આપણે ઉપર નીચે 2 વડે ગુણી દઈએ, 2 વડે ભાગી દઈએ, તો ફાઇનલ શું આવશે, આ 50 × 2 એટલે 100, એટલે 2/100 એટલે 0.02 સેકન્ડ છે. સો 0.02 સેકન્ડ આ બદલાતું રહે બરાબર. 0.02 સેકન્ડ ઉપરનો પ્લસ હોય તો નીચેનો માઇનસ હોય, એની પછીની 0.02 સેકન્ડે ઉપરનો માઇનસ થઈ જશે અને નીચેનો પ્લસ થશે બરાબર. એવરી 0.02 સેકન્ડે આવું સતત ફ્લિપ ફ્લોપ થયા રાખશે, કરેક્ટ. એટલે આપણે કોઈ એક ક્ષણ છે એ પસંદ કરીએ સમજવા માટે. અહીંયા આગળ હું જે પ્રવાહ બતાવીશ એ સ્મોલ આઈમાં બતાવીશ, અને એ સમયનું વિધેય થશે, કારણ કે સમય સાથે સતત બદલાશે. એટલે અહીંયા આગળ આપણે કાઉન્સની અંદર I(t) એવું આપણે લખશું, પરફેક્ટ. હવે અહીંયા આગળ તમે સિમ્પલ કિર્ચોફ્સ એનો નિયમ યુઝ કરો. આ તો એસી વોલ્ટેજ છે, સો વી બરાબર શું આવશે, Vm સાઇન ઓમેગા ટી, ડન. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. સો અહીંયા આગળ આવે છે બેટરીનો માઇનસ, તો વોલ્ટેજ સી પ્લસ લેવાનો, યાદ કરો, લઈ આવશે વી. પછી અહીંયા આગળ આવે છે અવરોધનો પ્લસ બરાબર ને, કારણ કે મુસાફરી આપણે આમ કરીએ, રસ્તામાં આવે છે આ પ્લસ તો એ થઈ જશે માઇનસ I(r), ડેટ ઇક્વલ ટુ 0, ડન. સો વી બરાબર શું લખાય છે, IR. હવે હું દર વખતે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવાનો નથી ડાયરેક્ટ, તમને આમે ખબર પડે ને કે આના બે છેડા વચ્ચેનો PD હોય કેટલો, સો આના જેટલો બરાબર. સો એ હોય કેટલો, વી બરાબર I(r) જેટલો, ડેટ્સ ઓલ, ડન. હવે અહીંયા આગળ વીની જગ્યાએ તમે કિંમત મૂકો તો એ આવશે Vm સાઇન ઓમેગા ટી, ડેટ ઇક્વલ ટુ IR. અધરવાઇઝ અહીંથી આઈને તમે સબ્જેક્ટ બનાવો તો ફાઇનલ આવશે I બરાબર Vm/r સાઇન ઓમેગા ટી. સો Vm/r એ થઈ જશે Im સાઇન ઓમેગા ટી, પરફેક્ટ. Im છે એને કહેવામાં આવે છે નોર્મલી મહત્તમ કંપ વિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ, જ્યાં Im બરાબર થઈ જશે નોર્મલી Vm/r, ડન. સો બેઝિક છે અને એકદમ સીલી છે, આવડે એવું છે, પરફેક્ટ. હવે અહીંયા આગળ હું અગેઇન વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી છે એનો ગ્રાફ હું ડ્રો કરું એક આવતકા પરનો, અને પછી એનું આપણે સરેરાશ મૂલ્ય લઈએ. સૌથી પહેલાં આપણે વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ ડ્રો કરીએ. સો અહીંયા આગળ આપણે લઈ લઈએ 0π/2π 3π/2 અને 2π. વોલ્ટેજ એ સાઇનનું વિધેય છે, એટલે સાઇન 0 એટલે 0 થશે, સાઇન π/2 એ મહત્તમ થશે, પછી સાઇન π એ પાછું 0 થશે, સાઇન 3π/2 એટલે -1 થાય, એટલે નીચે તરફ વોલ્ટેજ સી મહત્તમ થશે.
અને 2 પાઈ એ 0 થઈ જશે, તો ગ્રાફ સી આપણને એક્ઝેક્ટ આવું આવશે. કરેક્ટ. આ જે પીક પોઈન્ટ છે એ થઈ જશે પ્લસ Vm, અને નીચેનું આ જે પીક પોઈન્ટ છે એ થશે માઇનસ Vm. એવી જ રીતે પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. સો અહીંયા આગળ આપણે લઈ લઈએ પ્રવાહ, એની વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. એમાં પણ સાઇનનું વિધેય આવે છે, તો ગ્રાફ સી આપણને સાઇન જેવોમાં આવશે, પણ વોલ્ટેજના ગ્રાફથી સેદ નીચે બતાવવાનું. એનું લોજિકલી કારણ એ છે કે પ્રવાહના સૂત્રમાં શેદમાં અવરોધ આવે છે, બરાબર. સો અવરોધ આવવાને લીધે અને શેદમાં છે, અવરોધ મોટો હશે તો પ્રવાહ સી આપણને નાનો મળશે. કરેક્ટ. એટલે અહીંયા આગળ તમે જો ગ્રાફ ડ્રો કરવા જઈશો તો એ ગ્રાફ આપણને સાઇન જેવો જ મળશે અને એક્ઝેટ આવો મળશે. પરફેક્ટ. આ જે પીક પોઈન્ટ છે એ થઈ જશે નોર્મલી Im પ્લસ, અને નીચેનું જે પીક પોઈન્ટ છે એ થઈ જશે માઇનસ Im. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો એક સાથે વોલ્ટેજ અને પ્રવાસી ઝીરો થાય, એક સાથે વોલ્ટેજ અને પ્રવાસી મહત્તમ થાય, એક સાથે વોલ્ટેજ અને પ્રવાસી પાછા ઝીરો થાય, એક સાથે વોલ્ટેજ અને પ્રવાસી મહત્તમ થાય, અને ફરી પાછા એક સાથે ઝીરો થાય. તો આનો સિમ્પલ અર્થ એવો છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે, બરાબર. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે. સો પરિપથમાં માત્ર ને માત્ર અવરોધ હોય તો એની માટે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય. એ તમે ગ્રાફ ઉપરથી પણ જોઈ શકો. કરેક્ટ. આની આ વસ્તુ આપણે ફેઝરની રીતની મદદથી નહીં જોવાની છે, જે થોડીક વાર રહીને આપણે ડિસ્કસ કરીએ. પણ ખાસ અગત્યની બાબત એ છે કે માત્ર ને માત્ર અવરોધ હોય પરિપથમાં તો વોલ્ટેજ અને પ્રવાસી સમાન કળામાં હોય. ડન. સો એક સાથે બે ઝીરો થાય, એક સાથે મહત્તમ થાય ઉપર, એક સાથે નીચે તરફ મહત્તમ થાય, અને એક સાથે પાછા ઝીરો થાય. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ છે એ કહી શકાય. બીજી એક અગત્યની બાબત એ છે કે વોલ્ટેજ અને પ્રવાહ છે એની તમે જો એક આવતકા પરની સરેરાશ લેવા જઈશો તો એ ઝીરો થશે. લોજિક સમજો, કારણ કે આટલું સી ધન થશે, આટલું ઋણ થશે, તો આની એવરેજ એક આવતકા પરની કેટલી થઈ જશે? ઝીરો. તો ઇન શોર્ટમાં મારે લખવું હોય તો હું આમ લખીશ, પ્રવાહ અને વોલ્ટેજની એક આવતકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. ગ્રાફ ઉપરથી નહીં તમને ખ્યાલ આવે, ઝીરોથી 2π એટલે એ એક આવતકાળ થઈ ગયું, બરાબર. સો ઝીરોથી પાઈમાં પ્રવાહ અને વોલ્ટેજ ધન છે, એવી જ રીતે પાઈથી 2πમાં પ્રવાહ અને વોલ્ટેજ સી ઋણ છે, બરાબર. તો આની એક આવતકા પરની સરેરાશ કિંમત છે એ કેટલી મળશે? ઝીરોમાં આવશે. તો આનો મતલબ એવો છે ને કે અહીંયા આગળ કોઈ જાતનો પાવર સી વ્યય થતો નથી, એવું નથી. ભલે પ્રવાહ અને વોલ્ટેજ એક આવતકા પરના મૂલ્ય આપણને ઝીરો મળે, પણ ખરેખર તો અહીંયા આગળ અવરોધ છે. સો અવરોધને લીધે અમુક પ્રમાણની અંદર પાવર સી વ્યય થશે, બરાબર. પણ પાવર સેની સરેરાશ કિંમત ઝીરો થતી નથી. કઈ રીતે એ આપણે ચેક કરીએ. સો પાવર માટેનું ઇક્વેશન છે પી બરાબર એવરીબડી નોઝ આઈ સ્ક્વેર ઇન્ટુ આર. સો આ વ્યય થતો પાવર છે, એવરીબડી નોઝ. પરફેક્ટ. પાવરનું જો તમારે સરેરાશ લેવું હોય તો સ્મોલ પી અને એની ઉપર આમ લીટો બતાવી દેવાનો, બરાબર. સો આને કહેવાય સરેરાશ પાવર. ઘણા લોકો આને આ રીતે લખતા હોય, બે બાજુ આમ કોણી રાખી દેવાની અને વૈશમાં પાવરને બેહાડી દેવાનો. સો એ પણ સરેરાશ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ આર થઈ જશે. પી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બોલે તો આ થઈ ગયું નોર્મલી, વર્ક કરીને જવા દઈએ આપણે, એટલે આવશે આઈ સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ આર.
સરેરાશ છે એટલે એને આપણે આ રીતે બતાવશું. હવે આઈ સ્ક્વેર એમ એ મહત્તમ મૂલ્ય છે, એટલે એનું કોઈ એક આંકડો હોય, કરેક્ટ, એટલે એનું સરેરાશ, ધારો કે કોઈ સંખ્યા હોય 2, 3, 5, તો એનું સરેરાશ કેટલું હોય? 2 નું 2 હોય, 3 નું 3 હોય, 5 નું 5 જ હોય, એટલે એનું સરેરાશ એનું જ હોય. એટલે આઈ સ્ક્વેર છે એ કોઈ આંકડો થશે મહત્તમ, બરાબર ને, મહત્તમ પ્રવાહ, એટલે એનું સરેરાશ આઈ સ્ક્વેર એમ જ થશે. આર છે એ તો અવરોધ છે, સો એની કોઈ કિંમત છે એ આંકડામાં જ આપી હોય, એટલે એનું સરેરાશ પણ એનું જ આવશે. તો આવું થશે ને, પી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર, સરેરાશ માત્ર ને માત્ર આની આવશે, સાઇન સ્ક્વેર ઓમેગા ટી. એવરીબડી નો સાઇન સ્ક્વેર ઓમેગા ટી, એનું ત્રિકોણમિતિ સૂત્ર શું થઈ જશે? આપણે ઓલરેડી આ લખાવેલું છે, 1 - cos 2 ωt/2, પરફેક્ટ ને? સો પી બાર ટેટ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર, સો આવશે 1 - cos 2 ωt/2 આવું થશે, કરેક્ટ. સ્વતંત્ર શિયત તમે કરી નાખશો, એટલે પી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર, અને સ્વતંત્ર આપણે સરેરાશ આપીએ 1/2 - cos 2 ωt/2. સો સરેરાશ 1/2 એ આંકડો છો ને, એટલે એની સરેરાશ કિંમત એની જ આવશે. અને અહીંયા આગળ હાર્મોનિક વિધેય આવે છે, કોસ અથવા સાઇન હોય તો એનું એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 0 થાય. અચ્છા, કઈ રીતે? આપણે આ ઓલરેડી દોલનો ચેપ્ટરની અંદર ભણી ગયા, બરાબર ને? ત્યાં આગળ આપણે એક આવતકા પરની સરેરાશ કઈ રીતે કઢાય એના વિશે ભણી ગયા, પણ અહીંયા આગળ એક ફેરી તમે ધ્યાન આપો એટલે અગેન આપણે સમજી લઈએ. હવે અહીંયા આગળ કોસવાળું વિધેય છે, સો એનું આપણે એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય સી લઈએ, તો એને કઈ રીતે લખાય? સો આ રીતે લખાય ને, 1/T 0 થી T. કોસનું વિધેય છે એટલે cos 2 ωt/dt. સો આ એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય થશે, સાઇન હોય તો સાઇન અથવા કોસ હોય તો કોસ, સરેરાશ મૂલ્ય સી 0 આવશે. સો 1/T કોસનું સંકલન શું થઈ જશે? સાઇન પ્લસ આવશે, હો ભાઈ, સાઇન 2 ωt, અને ટીની આગળનો સહગુણો કેટલો છે? 2 ω, એ છેદમાં આવશે, અને 0 થી T. સો 2 ω છે, એને લઈ લો બહાર, 1/2T ω. પછી સાઇન એમનમ 2 એમનમ, ઓમેગા એટલે શું લખાય? નોર્મલી 2π/T, યાદ કરો, એટલે અહીંયા આગળ આવશે 2π/T (t) 0 થી T. હવે અપર અને લોઅર લિમિટ મૂકી જો, એટલે શું આવશે? 1/2T ω સાઇન, સો 2 એમનમ 2π/T (t) ની જગ્યાએ પહેલાં કેપિટલ T મૂકો, માઇનસ સાઇન 2 × 2π/T (0). લોઅર લિમિટ તો 0 છે, અહીંથી T કેન્સલ આઉટ, સાઇન 4π (0), અને આટલાનો ગુણાકાર 0 સાથે છે, સો 0, સાઇન 0 એટલે 0. સો આની એક આવતકા પરની સરેરાશ કિંમત કેટલી મળશે? 0 મળશે. યાદ રાખજો, સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, એનું એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય છે હંમેશા કેટલું આવશે? 0 આવશે. સો આ દર વખતે પછી ગણતરી કરીને બતાવવું ન જોઈએ, બરાબર? સો સીધી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે છે એ સરેરાશ કિંમત છે એ મળે. તો અહીંયા આગળ સિમ્પલ થઈ ગયું, કોસવાળું વિધેય છે, સો એનું એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. તો અહીંયા આગળ માત્ર ને માત્ર આ વધશે, એ આની સાથે ગુણાશે, તો ફાઇનલ સરેરાશ પાવર સી આપણને મળશે, એવરીબડી નોઝ, 1/2 આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર. તો આ આપણને મળશે સરેરાશ પાવર. વ્યય થતો પાવર આ હશે ને, નોર્મલી આઈ સ્ક્વેર આર, આ DCમાં આવશે. આ જે પાવરનું જે ફોર્મ્યુલા છે એ DCમાં આવશે, આપણે કરંટ ઇલેક્ટ્રિકસિટી સી ભણી ગયા, સો એની અંદર આપણે DC સાથે જ કામ કર્યું, બરાબર. અને છેલ્લો જે લેક્ચર હતો એ નોર્મલી પાવરનો હતો, યાદ કરો.
सो एनी अंदर आपणे आ इक्वेशन सी लावता हता, बीजू इक्वेशन हतुं वी इंटू आई, एनी पछीनुं इक्वेशन हतुं आई स्क्वेर आर पछी वी स्क्वेर अपॉन आर, बराबर। सो आ त्रण इक्वेशन सी आपणे भणी गया, डन। अहींया आगळ आ जे अवरोध छे एनो जे पावर छे व्यय थतो ए आपणने मळे छे आई स्क्वेर आर, अने सरेराश जे पावर आपणने मळ्यो ए आपणने मळ्यो हाफ आई स्क्वेर एम इंटू आर, करेक्ट। अहीं आगळ प्रवाह अने वोल्टेज सी भले एक आवतका पर आपने जीरो मळे, पण वास्तवनी अंदर एवुं नथी। हकीकतमां शुं करवामां आवे, प्रवाह के वोल्टेज छे एना एक आवतका परनुं सरेराश मूल्य तमारे काढवुं होय, जीरो न करवुं होय, तो एनी माटे बीजो एक रस्तो छे आर एम एस लेवानो। आर बोले तो शुं थई जशे, नॉर्मली रूट, एम बोले तो मीन, अने एस बोले तो स्क्वेर, रूट मीन स्क्वेर, बराबर। सो वर्गना सरेराशनुं वर्गमूळ लई लेवानुं, એટલે અહીંયા આગળ જે પ્રવાહ અથવા તો વોલ્ટેજ છે એનું એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય આપણને જે જીરો મળતું હતું, આ રીતે કરવાથી આપણને જીરો નહીં મળે, આપણને કંઈક એની વેલ્યુ મળશે। ઓકે, ધારો કે મારે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય છે એ ફાઇન્ડ કરવું છે, તો સિમ્પલ શું કરવાનું, સૌથી પહેલાં વર્ક કરવાનું, છેલ્લેથી શરૂ કરવાનું, ઇંગ્લિશમાં રૂટ મીન સ્ક્વેર આવું બોલાય, ગુજરાતીમાં આમ બોલાય, વર્ગના સરેરાશનું વર્ગમૂળ છેલ્લેથી સ્ટાર્ટિંગ કરવાનું। તો સૌથી પહેલાં ધારો કે પ્રવાહનું આપણે સર આરએમએસ મૂલ્ય સી લેવું છે, તો પ્રવાહ હોય એનો સૌથી પહેલાં વર્ગ કરી નાખવાનો, પછી મીન આવે, મીન એટલે શું કરી નાખવાનું, એનું સરેરાશ લઈ લેવાનું, અને પછી એનું રૂટ કાઢી નાખવાનું। સો આને કહેવામાં આવે છે નોર્મલી આરએમએસ, અને પ્રવાહનું લીધેલું છે એટલે એને કહેવાય આઈઆરએમએસ, પરફેક્ટ। હવે અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો વ્યય થતો પાવર એટલે આઈ સ્ક્વેર આર, અને સરેરાશ પાવર એટલે આ થઈ ગયો ને હાફ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર, તો આર તો અહીંયા આગળ આવે, તો આ જે આઈ સ્ક્વેર છે એને સમતુલ્ય આ થાય, કરેક્ટ। તો આઈ સ્ક્વેરની જગ્યાએ હું આ કિંમત મૂકું છું, બહુ ખાસ ધ્યાન રાખજો, હું શું કરું છું એ, તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં, સો અહીંયા આગળ શું આવશે હાફ આઈ સ્ક્વેર એમ, પરફેક્ટ। આઈ સ્ક્વેર છે એને સમતુલ્ય આ થઈ ગયું હાફ આઈ સ્ક્વેર એમ, અને આર તો છે જ, અને આ બે છે તો એક મતલબમાં પાવર, ભલે આ વ્યય થતો પાવર છે અને આ સરેરાશ પાવર છે, સો એને આ રીતે લખાય। હવે આઈ સ્ક્વેર એમ મહત્તમ પ્રવાહ છે, અને 1/2 સી આંકડો છે, મહત્તમ પ્રવાહ એટલે એને કોઈ વેલ્યુ હોય, બરાબર, એટલે એ અચળ થઈ જશે, ઇટ મીન્સ આંકડાનું સરેરાશ મૂલ્ય એનું જ હોય, કરેક્ટ। તો આ આપણને શું મળશે, આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એમ છે એનું સ્ક્વેર રૂટ કાઢો એટલે આઈ એમ, અને છેદમાં 2 છે એનું વર્ગમૂળ, બરાબર ને, રૂટ 2। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ બાય રૂટ 2, એવી જ રીતે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, વી એમ બાય રૂટ 2, ડન। આની પહેલાંના ચેપ્ટરની અંદર આપણે એક દાખલો આવતો હતો, સો એની અંદર મેં તમને આવું કરાવ્યું હતું, બરાબર ને, હવે એ તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર। અધરવાઇઝ આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એસી વોલ્ટેજ, એ 220 વોલ્ટ હોય, એ ખરેખર કહેવાય વીઆરએમએસ। તમને કોઈ એમ પૂછે કે મહત્તમ વોલ્ટેજ કેટલો હોય, તો વીઆરએમએસ બોલે તો 220 ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય રૂટ 2, હવે રૂટ 2 અહીંયા આગળ ગુણાઈ થાય, તો ફાઇનલ આપણને વીએમસી કેટલું મળશે, 311 વોલ્ટ, આ મહત્તમ વોલ્ટેજ છે, બરાબર। ઘરે જે આવે છે વોલ્ટેજ એ વીઆરએમએસ હોય 220 વોલ્ટ, અને મહત્તમ વોલ્ટેજ જે આવે છે એ આપણને કેટલા મળશે, 311 વોલ્ટ, પરફેક્ટ। સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે, સો આની અંદર બીજું કોઈ વસ્તુ નવીનમાં યાદ રાખવાની નથી, ડન। સો સ્ટેપ બાય સ્ટેપ સી તમારે જવાનું થશે, સૌથી પહેલાં તમારે ડાયાગ્રામ સી ડ્રો કરી નાખવાનું,
અહીંયા આગળ તમને કઈ ભૌતિક રાશિ આપેલી છે, સો અવરોધ આપ્યું હોય તો અહીંયા આગળ અવરોધ. અને પછીના લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટર જોડવાના છીએ, પછી આપણે કેપેસિટરથી જોડવાના છીએ, સો આ ચેન્જીસ થશે બરાબર. પછી પ્રવાહનું ઇક્વેશન છે એ બનાવી નાખવાનું, કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરી. પછી ગ્રાફ છે એ ડ્રો કરી નાખવાનો, અને મજાનું કામ, મેન કામ આ છે, વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમાન કળામાં છે. અથવા ઇન્ડક્ટર લઈશું અથવા કેપેસિટર લઈશું તો એમાં વોલ્ટેજ પ્રવાહ છે એ સમાન કળામાં નહીં હોય. વોલ્ટેજ આગળ હશે, પ્રવાહ છે એ પાછળ હશે, પછી પ્રવાહ આગળ હશે, વોલ્ટેજ પાછળ હશે, આવું થશે. પણ માત્ર અવરોધ હોય તો એની અંદર વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમાન કળામાં થશે બરાબર. પછી આ એક મજાની વસ્તુ, વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય એનું એક આવતકા પરનું સરેરાશ મૂલ્ય છે એ આપણને કેટલું મળશે? ઝીરો મળશે. પણ વ્યય થતો પાવર તો આપણને કંઈક મળશે, સો એનું સરેરાશ છે એ આપણને આટલું મળે ને, હાફ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર. એનો મતલબ એવો છે કે પ્રવાહ છે એ એક આવતકા પર ભલે ઝીરો હોય પણ પાવર છે એનો વ્યય થાય છે, તો એની માટે આપણે એનું આરએમએસ મૂલ્ય લઈ લીધું. ડન. સો આ રીતે તમારે જવાનું થશે, કરેક્ટ. હવે આની આ સ્ટોરી છે એ ફેઝરની રીતની મદદથી આપણે સમજીએ. સો વોલ્ટેજ અને પ્રવાહ છે એ બે માટે મારે ફેઝર છે એ ડ્રો કરવાના છે. આવું એકદમ ઈઝી છે, પણ અહીંયા આગળ તમે ધ્યાન રાખશો તો મારા ખ્યાલ મુજબ આ સીધું ગળે ઉતરી જશે. ગ્રાફ આપણે અહીંયા આગળ એનો ઈજ રાખીએ, બીજો ખોટો ડ્રો કરવો નહીં. ફેઝરની રીત, ફેઝ એટલે કળા થશે બરાબર. ધારો કે અહીંયા આગળ આપણે પ્રવાહનું કોઈ સમીકરણ લઈએ, આઈ બરાબર આઈ એમ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા. હવે આની અરે કોઈ લેવા દેવા નથી કોસ અરે. અહીંયા આગળ ફેઝર આપણે માત્ર ને માત્ર બે ભૌતિક રાશિના આધારે ડ્રો કરવાનો છે, એક આઈએમને આધારે અને બીજો આ કળાને આધારે. પછી અહીંયા આગળ કોસની જગ્યાએ સાઇન આપ્યું હોય તો કોઈ ફેર ન પડે, પરફેક્ટ. ફેઝર કઈ રીતે ડ્રો કરાય? ઓકે, બહુ સિમ્પલ આખો આઈડિયા છે, હું અહીંયા આગળ ડ્રો કરું છું થોડોક આ બાજુ અહીંયા આગળ, પરફેક્ટ. સો એક્સ વાય સમતલની અંદર આપણે ફેઝર છે એ ડ્રો કરીશું. ડન. તમારે શું કરવાનું? આઈએમ જેટલું મૂલ્ય લઈ લેવાનું. ચાલો આઈએમ જેટલું મૂલ્ય આપણે લઈ લીધું, અને ઓમેગા ટી પ્લસ ડેલ્ટા જેટલી કળા લઈ લેવાની. સો ઓમેગા ટી પ્લસ ડેલ્ટા જેટલી કળા. ડન. હવે આઈએમ છે એના બે ઘટકો પાડી દેવાના, સંક્ષિતિસ ઓર શિરોલમ. સંક્ષિતિસ ઘટક શું મળશે? આઈએમ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા, અને શિરોલમ ઘટક એટલે આ થઈ જશે અથવા આ થઈ જશે બરાબર. એ શું મળશે આપણને? એ આપણને મળશે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ડેલ્ટા. એટલે જ હું અહીંયા આગળ કહેતો હતો ને કે અહીંયા આગળ કોસ હોય કે સાઇન હોય એના ઉપરથી ફેઝર સી ડ્રો નથી કરવામાં આવતો, ફેઝર આ બેને આધારે ડ્રો કરવામાં આવે. તમારે ઓમેગા ટી પ્લસ ડેલ્ટા જેટલી કળા રાખવાની અને આઈએમ જેટલું મૂલ્ય રાખી દેવાનું. હવે અહીંયા આગળ કળા છે એ સમયનું પદ છે, સો સમય સાથે કળા છે એ બદલાશે. યુ કેન સી ઇટ, જેમ સમયગાળો વધતો જશે એમ એમાં થીટા સી વધતો જશે, કરેક્ટ. એટલે આ જે ફેઝર છે એ સમય સાથે સતત આ રીતે રોટેશન કરશે. એટલે આને ગુજરાતીમાં કહેવામાં આવે છે નોર્મલી ઘૂમતો સદિશ. ઘણી વખત આને બીજું નામ પણ છે, એ નામે પણ ઓળખવામાં આવે છે રોટર બરાબર. કારણ કે જેમ જેમ સમયગાળો વધતો જશે એમ એમાં થીટા સી વધતો જશે, સમય વધશે એમાં ખૂણો સી વધતો જશે. એટલે ફેઝર સી આ રીતે રોટેશન કરશે, એટલા માટે આને ઘૂમતો સદિશ અથવા તો રોટર તરીકે સી ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ મારે જો ફેઝર ડ્રો કરવો હોય તો એ હું કઈ રીતે ડ્રો કરીશ? આમ તો બહુ સિમ્પલ આખો આઈડિયા છે.
સમય સાથે આજે સદી સી બદલાય છે, એટલે આપણે સમયની કોઈ એક કિંમત સી પસંદ કરવી પડશે, કોઈ એક ક્ષણ. યુ કેન સી ડેટ હું આ પોઈન્ટ પસંદ કરું છું સમયનો. ધારો કે T1 સમય, કરેક્ટ. અને કળા આપણે લઈ લઈએ ω T1, ω T1 જેટલી કળા. અહીંયા આગળ સમય સી, ધારો કે T1, તો આ કેસની અંદર વોલ્ટેજ આ થશે, પ્રવાહ આ થશે, ડન. તો આની માટેની સિમ્પલ ટ્રીક છે, તમારે શું કરવાનું, જે સમય માટે વોલ્ટેજ હોય ત્યાંથી તમારે આ રીતે લાઈન સી ડ્રો કરી નાખવાની. આમ આ સિમ્પલ મેથડ હશે સમજવાની, કરેક્ટ. કળા કેટલી મેં આપેલી છે, ω T1. તો આ રીતે ડ્રો કરી નાખવાનું, કળા સી થઈ ગઈ ω T1, અને આ જે આપણને મળશે, આ જે બ્લેક છે એ વોલ્ટેજ આપણને મળશે, કરેક્ટ. અને પ્રવાહ છે એ T1 સમય અહીંયા આગળ છે. તો અહીંયા આગળ તમારે આ રીતે લાઈન સી ડ્રો કરી નાખવાની, આમ, કરેક્ટ. કળા કેટલી છે, ω T1. તો આના ઉપર જ તમારે ગોઠવવું પડશે નોર્મલી, આમ એ આમ, કારણ કે કળા તો સેમ છે, સમાન છે. આ થઈ ગયો પ્રવાહ, કરેક્ટ. અહીંયા આગળ પ્રવાહ અને વોલ્ટેજ છે, એના સમીકરણ સાઇનના વિધેય છે. તો તમને ખ્યાલ આવે છે કે વોલ્ટેજ માટે આ થશે, આ એટલે શું આવશે, ધારો કે આને આપણે કહી દઈએ VM, આને કહી દઈએ IM, તો આ થઈ જાય VM સાઇન ω T1, કારણ કે કળા આપણે ω T1 લીધેલી છે અને પ્રવાહ આ થઈ જાય. સો એની માટે શું લખાય છે, IM સાઇન ω T1. તો આ સિમ્પલ મેથડ છે ફેઝરની મદદથી, કરેક્ટ. સો આ રીતે તમને આવડવું જોઈએ. હવે અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો પ્રવાહ અને વોલ્ટેજ બે એક જ દિશામાં છે. તો આનો સીધો અર્થ એવો થશે કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. ઘણી વખત આ રીતે પણ આને ડ્રો કરવામાં આવે, આ વોલ્ટેજ, સો એના ઉપર જ પ્રવાહ. તો આનો સીધો અર્થ એવો છે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે. અહીંયા આગળ એને આમ બતાવેલું છે, કળા લીધેલી છે ટૂંકમાં. તો પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે. સો આ ફેઝરની રીતે પણ તમે જોઈ શકો, અને ગાણિતિક રીતે તમે જોશો તો પણ વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમાન કળામાં થશે, પરફેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ છે, જે એકદમ સિમ્પલ કહી શકાય અને સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ છે એ કહી શકાય, પરફેક્ટ. હવે આપણે લોકો NCERT છે એના થોડા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ, એટલે આખો આઈડિયાસ છે એ તમારો એકદમ ક્લિયર થઈ જાય. સૌથી પહેલાં ઉદાહરણ 1 આવી આવો. સો એમાં તમને કહી દીધું કે 220 વોલ્ટ સપ્લાય માટે, 220 વોલ્ટ છે એ ખરેખર થઈ જશે VRMS. એ આપેલું છે તમને 220 વોલ્ટ. સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, એટલે પાવર તમને આપી દીધેલો છે 100 વોટ. તો સૌથી પહેલાં બલ્બનો અવરોધ સી કેટલો થશે, R તમારે ફાઇન્ડ કરવાનું છે, કરેક્ટ. અહીંયા આગળ વોલ્ટેજ આપેલો છે, પાવર આપેલો છે, તો P બરાબર સીધું ઇક્વેશન ને, V² / R. અહીંયા આગળ આપણે લઈ લઈએ RMS, તો ફાઇનલ R બરાબર શું લખાય છે, V² RMS / P. અધરવાઇઝ Vની જગ્યાએ 220 એનો વર્ગ કરો, છેદમાં 100 કરો, સાદું રૂપ આપશો એટલે તમને સીધો અવરોધ સી મળી જશે, આવડશે ને. ત્યાર પછી B જો, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, ઓકે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આ તો VRMS છે. સો VRMS બરાબર શું લખાય, VM/√2. તો VM બરાબર √2 × VRMS,
311 આવશે, કારણ કે VRMS કેટલું આપેલું છે 220, એને ગુણ્યા 1.41 કરશો તો એ 311 આવશે. ત્યાર પછી ત્રીજું જો, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. ઓકે, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, આમ તમે જોવા જઈશો તો ઓહમનો નિયમ V બરાબર IR, મહત્તમ મૂલ્ય કે VM IM, અધરવાઇઝ IM બરાબર VMના છેદમાં R. VM હવે તમારી આગળ થઈ જશે 311, એને ભાગ્યા R, અવરોધ કેટલો અહીંયા અહીંથી તમને મળશે ને નોર્મલી, સો સાદુરૂપ આપશો એટલે તમને IM મહત્તમ પ્રવાસી મળી જશે. અથવા બીજો રસ્તો એ છે કે P બરાબર શું લખાય, V ઇન્ટુ I, સ્ટ્રેટ ફોરવર્ડ. તો P ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ I, હા એવું કરી શકાય, I બરાબર P ના છેદમાં V. સો આમ કરશો તો પણ આન્સર છે આવી જશે, ડન. ત્યાર પછી NCERTના સ્વાધ્યાય વિભાગમાં વયો, એમાં બીજો ન્યુમેરિકલ જુઓ. બે ક્વેશ્ચન્સ એ તમને પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન, એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. મહત્તમ મૂલ્ય કહી દીધું એટલે VM, એ આપેલું છે 300 વોલ્ટ, તેનો RMS વોલ્ટેજ કેટલો થશે? સો VRMS ઇઝ ઇક્વલ ટુ શું આવશે, VM બાય રૂટ ટુ. VM એટલે 300 ભાગ્યા √2 કરશો એટલે તમને VRMS મળી જશે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. ત્યાર પછી બી, એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. RMS મૂલ્ય એટલે IRMS, એ 10 એમ્પિયર છે, તો એનું મહત્તમ મૂલ્ય છે એ કેટલું મળશે? એટલે તમારે IM છે એ ફાઇન્ડ કરવાનું છે. સો IRMS એટલે શું થઈ જશે, IM બાય √2. સો IM ઇઝ ઇક્વલ ટુ √2 ગુણ્યા IRMS. √2 એટલે 1.4142. IRMS કેટલું આપેલું છે, 10, તો IM આપણને કેટલું મળશે, 14.1 એમ્પિયર. પરફેક્ટ, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય, ડન. ઓકે,